ની લાલાઓ જેટલા દિલદાર હોય છે તેટલા ખુદદારી તેમની સ્વભાવમાં પણ હોય છે. લાખોની કિંમતનો કાચો હીરો ગુમાવનાર હીરાના વેપારી આ વાતનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. વરાછાના હીરા મેન્યુફેક્ચરિંગ કંપનીના માલિક સેફ ડિપોઝિટમાં વોલ્ટમાં 12 લાખ રૂપિયાના કાચા હીરાનો ડબ્બો ભૂલી ગયા. વેપારી સેફ વોલ્ટમાં હીરાના પડીકા મૂકવા માટે ગયા હતા, પરંતુ એક પેકેટ તેમને સેફ ડિપોઝિટ વોલ્ટની ઉપર મૂકી દીધું. સેફ વોલ્ટના કર્મચારી ધીરુભાઈને આ વાતની જાણ થઈ અને તેમણે મેનેજરને જાણ કરી. હીરાનું પડીકું ગુમ થયાની જાણ થતા વેપારી રાહુલ મોરડિયા હીરા લેવા સેફ વોલ્ટ પરત ગયા ને તેમના હીરાના પડીકાની ગણતરી કરી. સેફ વોલ્ટના મેનેજરે હીરાનું પડીકું રાહુલ મોરડિયાનું હોવાની ખાતરી કરી તેમને હીરાનું પડીકું પરત આપ્યું. સેફ વોલ્ટના કર્મચારીની પ્રામાણિકતા અને સતર્કતાને બિરદાવવા ડાયમંડ એસોસિએશને કતારગામ સેફ વોલ્ટના કર્મચારી ને મેનેજરનું સન્માન કર્યું. કતારગામ સેફ ડિપોઝિટ વોલ્ટની અંદર રાહુલભાઈ મોરડિયા નામના એક વ્યક્તિ આશરે 25 લાખ જેવું જોખમ ભૂલી ગયા હતા અને આ જોખમ કતારગામ સેફ ડિપોઝિટ વોલ્ટના માલિક બેન નૈનાબેન ઠુમરે એમને સુપ્રત કર્યું. આ નૈનાબેનનું સન્માન અને જેને જોખમ જેનું ગયું હતું એ બંને વ્યક્તિઓને અહીંયા સુરત ડાયમંડ એસોસિએશનમાં અહીંયા આવેલા છે અને અમે એમનું પ્રમુખના હાથે અને વડીલોના હસ્તે એમનું સન્માન કર્યું, જેથી કરીને આવનાર દિવસોમાં આ પ્રમાણિકતા હંમેશા જળવાઈ રહે અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર વારંવાર આવા જોખમ ખોવાના કિસ્સા બનતા હોય છે, એટલે એક પ્રમાણિકતાનો દાખલો આ માર્કેટની અંદર બન્યો રહે એના માટે થઈને અમે સન્માન કરતા હોઈએ છીએ. હું કતારગામ સેફમાં મારું જોખમ મૂકવા ગયો હતો, મારું જોખમ રહી ગયું હતું અને જ્યાં એ કર્મચારીને મળ્યું હતું એ કર્મચારીએ મને મારું જોખમ પાછું આપી દીધેલું છે અને મારું જોખમ મને મળી ગયેલું છે. આશરે 15 થી 20 લાખનું હતું જોખમ મારું, એનો આભાર માનીશ હું મારી રીતે કે મને મારું જોખમ મને સુપ્રત આપી દીધું એટલે મારું હું એનો આભાર માનું છું એમ.